હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ ક્વેશ્ચન્સ ફોર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ ટ્વેલ્વ વિશે ચર્ચા કરીશું આની પહેલાં આપણે કુલ અગિયાર ભાગની અંદર આ સિરીઝને જોઈ છે ખાસ કરીને તમે જો નવા હો તો પાર્ટ વનથી આ સિરીઝને જોવાની ટ્રાય કરજો કારણ કે એક કન્ટિન્યુ સિરીઝ ચાલી રહી છે જો તમે પાર્ટ વનથી આ સિરીઝને જોશો તો તમને આ સિરીઝનો ખૂબ જ લાભ મળશે ખાસ કરીને આપણો એવો ટાર્ગેટ છે કે તલાટીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા જીકેના પ્રશ્નોની ચર્ચા કરીએ ખાસ કરીને આ જીકેના પ્રશ્નોની અંદર આપણે ગુજરાતના જિલ્લા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ બંધારણ કમ્પ્યુટર ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર પંચાયતી રાજ આ દરેક વિષયોને સમાવવાની ટ્રાય કરવાની છે અને તલાટી આવે ત્યાં સુધીમાં દસ હજાર પ્રશ્નો સોલ્વ કરવાના છે તો આજે આપણે પાર્ટ ટ્વેલ્વ વિશે ચર્ચા કરીએ પરંતુ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક અગત્યની માહિતી કે જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવવું હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી શકો છો એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને આ બધા ગ્રુપની અંદર જોડાઈ શકો છો અધરવાઇઝ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે એ લિંક દ્વારા પણ તમે વોટ્સઅપ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે તમે જોડાઈ શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો વિડીયો તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે કાગળના મુખ્ય ઘટકો તરીકે કયા કયા રસાયણો હોય છે તો જવાબ આવશે સેલ્યુલોઝ અને લિગ્નિન તો ખાસ કરીને કાગળ છે તે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે અને વનસ્પતિની અંદર કોષ દિવાલની અંદર સેલ્યુલોઝ અને લિગ્નિનનું પ્રમાણ ખૂબ જ હોય છે અને આ સેલ્યુલોઝ અને લિગ્નિન અત તે કાગળના મુખ્ય ઘટકો તરીકે ભાગ ભજવે છે ત્યારબાદ છે કે કોષ કેન્દ્રની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે કોષ કેન્દ્રની શોધ છે તે રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી ખાસ કોષની શોધ છે તે રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોષની અંદર રહેલું છે કોષ કેન્દ્ર એની શોધ છે તે રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદનો અગત્યનો પ્રશ્ન કે નાના આંતરડાનો અગ્ર ભાગ છે તે ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે પકવાશે ખાસ કરીને પાચન માર્ગની વાત કરીએ તો મુખથી આપણા પાચનની શરૂઆત થાય છે મુખ ત્યારબાદ જઠર ત્યારબાદ નાનું આંતરડું મોટું આંતરડું ત્યારબાદ મળાશય અને છેલ્લે મળદ્વાર આ રીતે અલગ અલગ ભાગો હોય છે એમાં નાનું આંતરડું છે તેની શરૂઆત છે તે પકવાશય દ્વારા થાય છે ત્યારબાદ છે કે મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું ક્યું છે તો જવાબ આવશે પેગડું અને આ પેગડું છે તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટેપ્સ તો એક્ઝામમાં કાં તો ગુજરાતી નામ હશે કાં તો ઇંગ્લિશ નામ હશે તો તમારે બંને યાદ રાખવાના છે મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું પેગડું છે અથવા તો સ્ટેપ્સ ત્યારબાદ રક્તકોણોના સ્મશાન ઘર તરીકે કયા અંગને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે બરોળ ખાસ કરીને રક્તકણ છે તે આપણા અસ્થિ મજ્જાની અંદર બને છે પરંતુ એનું જે નાશ છે એનું જે સ્મશાન ઘર કહી શકાય તો એ છે બરોળ તો ખાસ બને છે ક્યાં અને નાશ ક્યાં થાય છે એ બંને યાદ રાખવાનું છે રક્તકણો બને છે અસ્થિ મજ્જાની અંદર અને એનો નાશ છે તે બરોળની અંદર થાય છે ત્યારબાદ છે કે ભવાઈનો સૌથી જૂનો વેશ કેવો છે તો જવાબ આવશે રામદેવનો વેશ તો ખાસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ખાસ કરીને ભવાઈમાં આપણે સૌ જાણીએ છીએ કે ભવાઈની અંદર આપણે સૌ જાણીએ છીએ કે અસહ્ય ઠાકર છે તેનું ખૂબ જ યોગદાન હતું એણે ત્રણસો સાહીઠ જેટલા વેશ લખેલા છે અને એમાં સૌથી જૂનામાં જૂનો વેશ છે તે રામદેવનો વેશ તરીકે ઓળખાય છે ત્યારબાદ છે કે ગુજરાતના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો જવાબ આવશે કલ્યાણજી મહેતા ત્યારબાદ છે કે સૌરાષ્ટ્રના મીરા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ગંગા સતી ખાસ મીરાજી છે એ તો ભારત લેવલે એનું નામ હતું પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં એક ગંગા સતી નામના સાહિત્યકાર હતા કે જે સૌરાષ્ટ્રના મીરા તરીકે ઓળખાય છે ત્યારબાદ અગત્યનો પ્રશ્ન કે સુરખાબ પક્ષીનું અન્ય નામ શું છે તો જવાબ આવશે હજ સુરખાબ એ ગુજરાતનું રાજ્યપ્રાણી છે જેનું ઇંગ્લિશ નામ છે ફ્લેમિંગો પરંતુ લોકલી આપણા ગુજરાતના લોકો છે તેને હજ તરીકે પણ ઓળખે છે ત્યારબાદ છે કે કચ્છની પ્રખ્યાત ચિત્રકલા શૈલી કઈ છે તો જવાબ આવશે કમાંગરી શૈલી તો ખાસ ચિત્રકલા સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે અને ચિત્રકલાની શૈલીઓ ગુજરાતમાં ઘણી બધી છે જેમ કે સલાટી શૈલી વારલી ચિત્રકલા કમાંગરી શૈલી તો આજે આપણે કચ્છ વિશે વાત કરી તો કચ્છની અંદર આવશે કમાંગરી ચિત્રકલા શૈલી ત્યારબાદ છે કે રંગના મેળા તરીકે કયા મેળાને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે તરણેતરનો મેળો તરણેતરનો મેળો છે તે ત્રિનેત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં આયોજિત થાય છે અને તરણેતરનો મેળો છે તે ખાસ કરીને થાનગઢ જે વિસ્તાર છે ત્યાં આયોજિત થાય છે એને રંગનો મેળો કહેવામાં આવે છે અને આ તરણેતર ગામ છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન કે પાલનપુરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે પ્રહલાદ દેવ પાલનપુર છે તે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારબાદ છે કે ગુજરાતનું પ્રથમ બાયો વિલેજ ક્યુ ગામ છે તો જવાબ આવશે મોછા અને આ મોછા છે તે પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે કે વડોદરાના છેલ્લા ગાયકવાડ રાજા તરીકે કોણ હતા તો જવાબ આવશે પ્રતાપસિંહ ગાયકવાડ તો પ્રથમ ગાયકવાડ રાજા કોણ હતા તો એ પણ પ્રશ્ન થવો જોઈએ તો પ્રથમ રાજા હતા રાવ ગાયકવાડ તો ખાસ પ્રથમ અને છેલ્લા બંને આપણે યાદ રાખવાના છે ત્યારબાદનો પ્રશ્ન કે એનડીડીબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે અમૃતા પટેલ એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ જિલ્લાની અંદર આવેલું છે અને આ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા અમૃતા પટેલ ત્યારબાદનો પ્રશ્ન કે રીખવ દેવનો જૈન મેળો છે બહુરૂપી ત્યારબાદનો પ્રશ્ન કે પાવક વન છે તે ક્યાં આવેલું છે તો જવાબ આવશે પાલીતાણા અને આ પાલીતાણા છે તે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે ખાસ કરીને પાલીતાણા કે જે જૈન મંદિરો માટે ખૂબ જ પ્રખ્યાત છે ચોવીસે ચોવીસ તીર્થંકરોના મંદિર છે તે પાલીતાણીની પાલીતાણાની અંદર જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન કે મોટા અને નાના રણ વચ્ચે જે મેદાન વિસ્તાર છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વાગડનું મેદાન અને આ વાગડનું મેદાન ખૂબ જ ફળદ્રુપ છે અને મોટા અને નાના રણ વચ્ચે આવેલું છે અને આ મોટા અને નાના રણ છે તે કચ્છ જિલ્લાની અંદર આવેલા છે ત્યારબાદ છે કે ગુજરાતમાં અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે તે શું છે તો જવાબ આવશે આરાસુર ત્યારબાદ રોગાન ચિત્રકલા છે તે કયા જિલ્લાની અંદર ફેમસ છે તો જવાબ આવશે કચ્છ આની પહેલાં આપણે કમાંગરી ચિત્રકલા વિશે વાત કરી અને એવી જ રીતે રોગાન ચિત્રકલા તો આ બંને ચિત્રકલા છે તે કચ્છ જિલ્લાની અંદર ફેમસ છે ત્યારબાદ છે કે ઘોરાડ પક્ષીનું અન્ય નામ શું છે તો જવાબ આવશે સોન ચીડિયા ઘોરાડ પક્ષીનું અભયારણ્ય છે તે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે ઘોરાડ પક્ષી છે તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ગુજરાતનું રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો પરંતુ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ઘોરાડ અને ઘોરાડનું અન્ય નામ છે સોન ચીડિયા ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર શું છે તો જવાબ આવશે પરબ ખાસ કરીને મુખપત્રોની અંદર શબ્દસૃષ્ટિ પરબ આવા ઘણા બધા મુખપત્રો સાહિત્ય સંસ્થાઓના હોય છે અને સ્ટુડન્ટ્સ છે તે ખાસ કરીને કન્ફ્યુઝ થઈ જતા હોય છે તો અહીંયા આપણે એક ટ્રીક યાદ રાખવાની છે ગુજરાત સાહિત્ય પરિષદમાં પરિષદની અંદર પ આવે છે તો પરબની અંદર પણ પ આવે છે તો જ્યાં પરિષદ આવતું હોય ત્યાં પરબ આવે એ રીતે આપણે શોર્ટકટ ટ્રીક દ્વારા પણ યાદ રાખી શકીએ છીએ ત્યારબાદ છે કે બુદ્ધિઓ દરવાજો છે તે ક્યાં આવેલો છે તો જવાબ આવશે ચાંપાનેરના કિલ્લાની અંદર જે ચાંપાનેરની જામા મસ્જિદ છે એના કિલ્લાની અંદર બુદ્ધિઓ દરવાજો આવેલો છે અને ચાંપાનેર છે તે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે કે ગુજરાતની અંબા તરીકે કઈ નદી વખણાય છે તો જવાબ આવશે સાબરમતી ત્યારબાદ હિમાલયા સિમેન્ટ ફેક્ટરી છે તે ક્યાં આવેલી છે તો જવાબ આવશે રાણાવાવ અને આ રાણાવાવ છે તે પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ લાલજી મહારાજની જગ્યા છે તે ક્યાં આવેલી છે તો જવાબ આવશે સાયલા અને સાયલા છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે ખાસ કરીને એ પણ વાત કે સાયલા છે તે ભગતના ગામ તરીકે ઓળખાય છે તો ખાસ લાલજી મહારાજની જગ્યા ભગતનું ગામ બંને છે તે સાયલા ગામ તરીકે ઓળખાય છે ત્યારબાદ છે ગઝલનો પ્રથમ શેર છે તે કોને કહેવાય છે તો જવાબ આવશે મતલા અને આજનો છેલ્લો પ્રશ્ન કે છોટા ઉદેપુર છે તે કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે છોટા ઉદેપુર છે તે ઓરસંગ નદીના કિનારે આવેલું છે તો આ હતા આજના બેસ્ટ થર્ટી ક્વેશ્ચન્સ આજે આપણે પાર્ટ ટ્વેલ્વની અંદર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તો ખાસ આજ પૂરતી આટલું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ